મહેન્દ્ર જા યોજના પાછળનું ભેજુ હોવાનો આરોપ મૂકવામાં આવ્યો છે। વિશ્વ હિન્દુ પરિષદના ધર્મેન્દ્ર ભાવાની પત્રકાર પરિષદ યોજીને જણાવ્યું હતું, આ સોદામાં કેટલાક ટ્રસ્ટીઓને 70 કરોડ મળ્યા છે, જે બિહારની એક જમીન ખરીદવામાં વાપર્યા છે। અમદાવાદમાં 1878થી દરેક અષાઢી બીજના દિવસે ભગવાન જગન્નાથજી, બલભદ્રજી અને સુભદ્રાજીના રથ સાથે જગન્નાથ મંદિર અમદાવાદ દ્વારા 14 કિલોમીટરની લાંબી રથયાત્રાનું આયોજન કરવામાં આવે છે। પુરી અને કલકત્તાની રથયાત્રા પછી અમદાવાદની રથયાત્રા દેશમાં હિન્દુઓની ત્રીજી સૌથી મોટી રથયાત્રા સવારે 7 વાગે નીકાળવામાં આવે છે। પહિંદ વિધિ ગુજરાતના મુખ્ય પ્રધાનો દ્વારા કરવામાં આવે છે। આ રથયાત્રામાં 10 લાખ લોકો શ્રદ્ધાથી આવે છે। સૂત્રોના જણાવ્યા પ્રમાણે ભાજપ હિન્દુઓ માટે કામ કરતો પક્ષ છે, તેમના માટે ગાયની અને ભગવાનની જમીન હરામ હોવી જોઈએ, તેના બદલે જમીન હડપ કરી છે અને કરવા દે છે। બહેરામપુરાની સર્વે નંબર 138ની 1,27,084 ચોરસ મીટર જમીન સુએઝ ફાર્મની જગ્યા છે, જેની માલિકી અખઈની હતી। પછી વર્ષ 1992માં સ્ટેન્ડિંગ કમિટીએ ઠરાવ કરી જમીન ગૌસેવા ટ્રસ્ટ જગન્નાથ મંદિર જમાલપુરને આપી હતી, જેના હેતુ માત્ર ગાયોને ઘાસચારા માટે ઉગાડવાનો હતો। પછી વર્ષ 2018માં દસ્તાવેજ કરી આ જમીન શ્રી નરસિંહરામજી ગૌસેવા ટ્રસ્ટના ટ્રસ્ટી વર્તી ટ્રસ્ટી દિલીપ શાહજી મહારાજને યાસીન ગનીભાઈ ઘાંચીને ભાડાપટ્ટામાં આપી દીધી, જેના સામે વિરોધનો સૂર તેજ તથા પાલડીના ભરતસિંહ રાવતે દસ્તાવેજમાં સામે વાંધો લઈ ચેરિટી કમિશનર અખય સહિત અન્ય સ્થળે ફરિયાદ કરી। 1992માં બહેરામપુરાના સર્વે નંબર 138ની 1.27 લાખ ચોરસ મીટર જમીન જગન્નાથ મંદિરના નરસિંહદાસજી ગૌ સેવા ટ્રસ્ટને ગાયો માટે આપી, પણ ટ્રસ્ટીઓએ ચેરિટી કમિશનરની પૂર્વ મંજૂરી વિના, કલેક્ટરની અશાંત ધારાની મંજૂરી વિના આ જમીન એક બિલ્ડર યાસીન ગનીભાઈ ગાંચીને પધરાવી દીધી। 27 સપ્ટેમ્બર 2018માં 1.71 હેક્ટર જમીન વેચી મારી હોવાનું સરકારી દફતરે એકાએક નોંધ આપી હતી। તે 3 સર્વેમાં કુલ મળીને 7.28 હેક્ટર જમીન વેચાણ નરસિંહદાસજી ગૌ સેવા ટ્રસ્ટના મહંત અને ટ્રસ્ટીના નામે ચાલે છે, જે 27 સપ્ટેમ્બર 2018ના રોજ સિટી તાલુકાની કચેરીએ 3.71 હેક્ટર ખેતીની જમીન મળીને કુલ 7.28 હેક્ટર જમીન રૂપિયા 31.50 કરોડમાં રાજેન્દ્રકુમાર ભવાન ભરવાડને ખેતીની જમીન દિલીપ મહારાજની સહીથી વેચી હતી, જેના મુકાબલો કરનાર તરીકે ચિરાગ ભરવાડનું નામ સરકારી દફતરે નોંધવામાં આવ્યું છે। અત્યાર સુધીના મહંતોમાં 1850 થી 1959 નરસિંહદાસજી મહારાજ, 1959 થી 1971 સેવાદાસજી, 1971 થી 1994 રામેશ્વરદાસજી મહારાજ, 2010 થી દિલીપદાસજી મહારાજ, જે માત્ર એક ગુજરાતી છે। હવે જ્યારે વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા કરવામાં આવેલા આક્ષેપોને લઈને આગળ શું કાર્યવાહી થશે તે જોવું રહે। ઓથેન્ટિક પેપર સાથેની હું વાત કરી રહ્યો છું। આજે સૌથી પહેલા આપ જોઈ શકો છો કે મ્યુનિસિપલ કોર્પોરેશને જે લીઝ એગ્રીમેન્ટ કરી અને ગાયના સંવર્ધનના હેતુથી 99 વર્ષના ભાડા કરાર ઉપર આપેલી જમીન ના કોર્પોરેશનનો કરેલો લીઝ એગ્રીમેન્ટ છે। આ ખોટી રીતે એની અંદર જે એન્ટ્રીઓ પડી છે એ જ ભૂમિની અંદર અને જગન્નાથ કન્સલ્ટન્સી જેવા ભળતિયા નામથી હિન્દુ સમાજને સનાતન પરંપરાને છેતરવાનું કામ કરવામાં આવ્યું છે। આ પેપરો આપ જોઈ શકો છો। આ રજીસ્ટર થયેલા દસ્તાવેજના પેપરો એ આપની સામે છે। ચેરિટી કમિશનર વાયમ શુક્લા સાહેબે 7 જાન્યુઆરી 2020ના રોજ જે આપણને જજમેન્ટ આપ્યું એ જજમેન્ટ પણ આપની સામે છે। વાયમ શુક્લા સાહેબના ઓર્ડર બાદ કોર્પોરેશને રજા ચિઠ્ઠી રદ કરી, એ રજા ચિઠ્ઠી રદ કરવાનો ઓર્ડર અને એના પેપર પણ આપણી સામે છે। અને અમો જે વિષયને લઈને કોર્ટની અંદર ગયા એ અપીલના જવાબો પણ આપણી સામે છે અને પરમ દિવસે નામદાર કોર્ટની અંદર લોકાયુક્તને પાર્ટી બનાવી અને મંદિરની બચાવવાની લડાઈને મજબૂત બનાવવા માટે
અમારા દ્વારા નામદાર કોર્ટના દરવાજે ખખડાવવામાં આવ્યા એ પેપર્સ પણ આપણી સાથે છે। આ તમામ વિષયોમાં અમોએ ગત 16 તારીખે ઉચ્ચ ન્યાયાલય નામદાર હાઈકોર્ટમાં પીઆઈએલ પણ દાખલ કરી છે। પીઆઈએલ ની અંદર અમારી માંગ છે કે આ કરોડોની ભૂમિ લગભગ આજની તારીખમાં બેરામપુરા દાણી લીમડામાં ચોરસ મીટરનો ભાવ 80,000 થી 1,00,000 રૂપિયા છે। કુલ મળીને 2,97,000 ચોરસ મીટર ભૂમિ જેની આમદાણી કરોડોની અંદર જાય। આ જમીન એ જનહિત માટે છે, સમાજના હિત માટે છે, મંદિરના હિત માટે છે, ગાય માતા માટે છે। એ જ હેતુથી ફરી મળે એ વિષયને ધ્યાનમાં લઈ અને અમે નામદાર હાઈકોર્ટમાં પીઆઈએલ પણ દાખલ કરી છે। પીઆઈએલ અમારા નિષ્ણાત એડવોકેટો આ તમામ વિષયોને લઈને વેણુ ગોપાલ પટેલ, મિસ્ટર કુશલ શાહ, દેવેશભાઈ ઉપાધ્યાય આવા સિનિયર એડવોકેટો કે જેમની અનેક ગણી ફી આપણે ન ચૂકવી શકીએ પરંતુ હિન્દુ ધર્મની રક્ષા માટે એક પણ પૈસો ફીસ લીધા વગર વકીલો પણ આગળ આવ્યા છે, સાધુ સંતો પણ આગળ આવ્યા છે, અનેક સંતોના સૌરાષ્ટ્રમાંથી દક્ષિણ ગુજરાતમાંથી પણ ફોન આવી રહ્યા છે। આ લડાઈ એ એક ઇંચ ભૂમિ પણ વિશ્વ હિન્દુ પરિષદને જોઈતી નથી, પરંતુ એક ઇંચ ભૂમિ ઉસ્માન ગનીભાઈ ઘાંચી અને જગન્નાથ કન્સલ્ટન્સીના નામે થાય એ વિશ્વ હિન્દુ પરિષદ ક્યારે ચલાવી નહીં લે। આના માટે અમે સંવૈધાનિક લડાઈ લડી રહ્યા છીએ। જરૂરત પડશે તો આંદોલનનું રૂપ લઈને પણ ભૂમિ અને મંદિરને બચાવીને રહીશું અને જેને પણ ભ્રષ્ટાચાર કર્યો છે એમને ખુલ્લા પાડીને રહીશું। સાહેબ, આ ભ્રષ્ટાચાર કરવાની પાછળ કોણ છે એનું નામ આપજો અને આ જગન્નાથ મંદિર જે જમીન વેચાઈ છે કયા એટલે એની પાછળનો હેતુ શું છે? જગન્નાથ મંદિરની ભૂમિ જે વેચાઈ છે તો કરોડો રૂપિયા પોતાની તિજોરીમાં નાખવા માટે વેચાઈ છે। આપ પણ જાણો છો કે કરોડો રૂપિયાની ભૂમિ કેવળ 7,75,00,000 જેવી નજીવી રકમ વાઇટમાં આવી છે અને બધા જ પૈસા ઓયા કરી અને ઘર ભેગા કરવાનું કામ થયું છે। હવે આની અંદર મેં તમને શરૂઆતમાં કીધું કે કઈ વાડ ચીભડા ગળી રહી છે તો મહેન્દ્રભાઈ જાજ બતાવી શકે, તમારે મહેન્દ્રભાઈને જ પૂછવું પડે કે તમારી સાથે કઈ વાડ છે જે ચીભડા ગળી રહી છે। હું એવું માનું છું કે સરકારના લોકો મહેન્દ્રભાઈ યા પાસે હતા કે નહીં, પરંતુ સરકારના લોકો જગન્નાથ ભગવાનના દર્શન કરવા માટે ગયા હતા। હું પણ દર્શન કરવા માટે ગયો, મહેન્દ્રભાઈ અલગ વસ્તુ છે, ભ્રષ્ટાચાર અલગ વસ્તુ છે, ભગવાન તો જગતનો નાથ છે અને કર્ણાવતી મહાનગરમાં દર્શન આપવા માટે નીકળે છે તો દરેકને મંદિરમાં જવાનો દર્શન કરવાનો અધિકાર છે। અનેક સર્વે નંબરો અને બાકીના પણ જમીનો વેચવામાં આવી છે એની પણ અમે તપાસ કરી રહ્યા છીએ। ભવિષ્યમાં એના માટે પણ અમે લીગલી લડાઈ લડવાની પણ તૈયારી કરી છે। જગન્નાથ મંદિર મંદિરને બચાવવા માટે કોર્ટ નહીં, જે હદ સુધી જવું પડશે હદ સુધી જવા માટે જગન્નાથ મંદિરનો કૌભાંડની આગળ એક કેસ પેન્ડિંગ પડ્યું છે ને તમે પણ પીએલ દાખલ કરી છે તો એ પીએલ શું પહેલાનો એક કેસ પેન્ડિંગ છે ને અત્યારે વિશ્વ હિન્દુ પરિષદે કરવાની? પહેલા પણ વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા હું અને મારી સાથે અનેક લોકો ફરિયાદી રૂપે ચેરિટી કમિશનરમાં, હાઈકોર્ટમાં, વિવિધ કચેરીઓમાં ગયા હતા, પરંતુ મંદિર એ કેવળ ટ્રસ્ટીઓનું નથી, ટ્રસ્ટી કેવળ મંદિરની સંભાળ કરવા વાળા વ્યક્તિ છે, મંદિર ભાવિક ભક્તોનું છે, સમુદાયનું છે। જે ભાવિક ભક્તોએ જમીન આપી છે, મ્યુનિસિપલ કોર્પોરેશને આપી, એના સિવાયની જે જમીન છે એ જે તે વખતે મંદિરના નિભાવ ખર્ચ માટે આપેલી જમીન છે, નહીં કે વેચી અને મુસ્લિમ વિસ્તાર બનાવવા માટે અને લેન્ડ જહાજનો શિકાર બનાવવા માટે। આ જમીન જે હેતુથી આપી છે એ જ હેતુથી ફરી પાછી મંદિરને મળે
એના માટેની અમારી લડાઈ. આવી અંદાજિત કેટલી જમીન હશે? કુલ મળીને 2,97,000 ચોરસ મીટર ભૂમિ. મને એવું લાગે છે કે બરફ જયારે પાણીમાં હોય ત્યારે બહાર 1 ફૂટ દેખાતો હોય છે, 9 ફૂટ અંતર હોય છે. આવી અનેક ભૂમિ અવૈધ રૂપથી વેચાઈ છે. જમાલપુર આજથી પાસ્ટમાં જઈએ 5-7-10 વર્ષ પહેલા હિન્દુ વિસ્તાર, આજે હિન્દુ નેસ્ટ નાબૂદ થઈ ગયો. એનું કારણ શું છે? તપાસ કરીએ. જગન્નાથ મંદિરે મોટા ભાગની જમીન 99 વર્ષના ભાડા કરાર ઉપર વિધર્મીઓને આપેલી છે. केंद्र सरकार में जिस तरह से भाजपा की सरकार है और यहाँ पे गुजरात में भी भाजपा की सरकार है, हिंदू के नाम पे जिस तरह से वोट मांगे जा रहे हैं, क्या इस मुद्दे को लेके आप जो बीजेपी की सरकार है गुजरात सरकार के पास आप गए इस मुद्दे को लेके? हमने पीएमओ में भी फरियाद की थी, सीएमओ में भी की थी, एचएमओ में भी की थी, महसूल विभाग में भी की थी. हर जगह फरियाद करने के बाद उसके पॉजिटिव व्यूज आए हैं. और यह लड़ाई एक बात विश्व हिंदू परिषद स्पष्ट कहती है, सरकार किसी की भी हो, अवैध रूप से बेची गई भूमि मंदिर को वापस मिलनी चाहिए. चाहे वो कोर्ट का रास्ता हो, चाहे आंदोलन का रास्ता हो, मंदिर बचाने का ही एकमेव रास्ता विश्व हिंदू परिषद. विश्व हिंदू परिषद की लड़ाई खाली जगन्नाथ मंदिर पूरी रह सके, गुजरात का बीजा मंदिर और जमीन पूरी भी रह सके. હું આપને કહું, આપે જયારે પ્રશ્નો પૂછે છે, વિશ્વ હિન્દુ પરિષદ વર્ષે દિવસે દેશભરમાં 500 થી 550 મંદિરોનું નિર્માણ વનવાસી ક્ષેત્રમાં કરી દે છે. આ તો મંદિર બનાવવા વાળી સંસ્થા છે. જગન્નાથ મંદિર એ કેવલ એકમાત્ર ઉદાહરણ છે, પણ એની અંદર એવો જવાબ આપવો છે કે ફરીથી કોઈ માઇનો લાલ હિન્દુ મંદિરને બદનામ કરવાની હિંમત ન કરે. નામદાર હાઈકોર્ટમાં પીએલ દાખલ કરી છે, એ રદ કરવામાં આવશે તો આગળની ગતિવિધિ કેવી છે? સુપ્રીમ જઈશ, સુપ્રીમ કોર્ટ જઈશ. કટરેસ લઈ ખાલી આખું ટેબલ જ પાછળ ખસેડી દે બા. લોકાયુક્તમાં આપણે સ્ટેમ્પ પસંદ કરવા માટે સાહેબ આપે અગાઉ જે કાર્યવાહી કરી હતી તેનો નિવાળો અત્યાર સુધી શું આવ્યો છે? અગાઉ જે આપણે કાર્યવાહી કરી હતી એનો નિવાળો હાલમાં શું આવ્યો છે? અગાઉની કાર્યવાહીમાં તો ચેરિટી કમિશનરે આપણને જે જજમેન્ટ આપ્યું, ત્યારબાદ કોર્પોરેશને ચેરિટી કમિશનરના જજમેન્ટને લઈ અને રજા ચિઠ્ઠી રદ કરવાનું કામ કર્યું. ત્યારબાદ હાઈકોર્ટની અંદર અપીલ ચાલી રહી છે. યોગથી ભગવાન જગન્નાથ જ્યારે કર્ણાવતી મહાનગરમાં દર્શન આપવા નીકળ્યા એ જ દિવસે આજ કેસની સુનવાઈ હતી, જેની અંદર સામેવાળા વકીલ અને આપણા વકીલોની બહેસ પણ થઈ છે. અને ફરી પણ યોગથી ગુરુ પૂર્ણિમાના દિવસે આની તારીખ કોર્ટે આપણને આપી છે. એ તો તમને મહેન્દ્રભાઈ બતાવી શકે, મેં તો લીધા નથી. જેને લીધા હોય એને ખબર હોય કે મેં કેટલા લીધા છે. કોર્ટમાં લડી રહ્યા છીએ અને ભવિષ્યમાં જેવી જરૂર પડશે તો ક્રિમિનલ તરફ પણ જઈશું. સર જમીન કઈ બાજુની છે કે આમ તમે કહી શકશો કે આ કઈ બાજુ કઈ તરફનો? સર્વે નંબર 12 સર્વે નંબર ચંડોળા તળાવથી લઈ અને વિશાલા જે કચરાનો ઢગલો છે એની વચ્ચેનો જે જમીનનો જે ભાગ છે આખો જ 2,97,000 ચોરસ મીટર એવી છે.